जे गत सामान्य सभा हती एमा कोरोना ना कारणे हुं हाजर नतो रही शक्यो। एमा एवा मुद्दा लेवामां आव्या हता कि जे ग्राम पंचायत 5 लाख सुधीना कामो करे छे तो ई ग्राम पंचायतना हक्को छीनवी अने तालुका पंचायत हस्तक लेवानी जे भाजप शासित पंचायत छे एनी पेरवी छे। अने एमा एमणे ठराव कर्यो छे कि जे 5 लाख सुधीना उपरना कामो होय ई तालुका पंचायत एना हस्तक लई ले अने ट्रेनिंग प्रक्रिया करीने करे। तो एक बाजु तो ई एवी रीते स्वीकारे छे कि जे पंचायतना कामो थाय छे ई रेग्युलर नथी थता कि भ्रष्टाचार थाय छे एवो आक्षेप करे छे। એટલે એ કામો પંચાયત લેવા હસ્તક લેવાની વાત કરી છે એમાં અમે સખત વાંધો લીધો છે કે જે 5 લાખ સુધીના કામો છે ગુજરાતની દરેક તાલુકા પંચાયતમાં જો ગ્રામ પંચાયત હસ્તક થતા હોય તો માંડવી તાલુકા પંચાયતમાં શું કામ પંચાયત પોતાના હસ્તક લેવાની વાત કરે છે એટલે એની સામે અમે મુદ્દો ઉપાડ્યો છે અને વાંધો લીધો છે। અને સાથે જો ભ્રષ્ટાચાર થતો હોય તો અમે તો કહીએ છીએ કે અમે ગીતાજી ઉપર પણ હાથ રાખીને કહીએ છીએ કે અમે તો ન ભ્રષ્ટાચાર થવા દઈશું ને ભ્રષ્ટાચાર કરીશું, પણ જો તમે પણ એમાં માનતા હો કે ભ્રષ્ટાચાર થાય છે તો તમે પણ સોગંદ લઈને કહો કે અમે આ કરશું નહીં ને તમે કરો છો તો એમાં બીઓ શું કામ જો। એટલે આ મુદ્દા ઉપર વાત કરી છે અને અમે એમાં સખત વાંધો લીધો છે અને કીધો છે કે જો ભ્રષ્ટાચાર થતા હોય તો એનો ઓડિટનો પ્રશ્ન છે એ તાલુકા પંચાયત હસ્તક હોય છે, ગ્રામ પંચાયતનો એક રૂપિયાનું પણ કામ હોય એનો ઓડિટ તાલુકા પંચાયતમાંથી થતો હોય તો પછી તાલુકા પંચાયત દરેક ગામના ઓડિટ રિપોર્ટ કરાવે, તાલુકા પંચાયત અહીંયાથી એમના કામ મંજૂર કરીને હલાવતી હોય ને ભ્રષ્ટાચાર થયો હોય તો ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયત કે એના અધિકારી કે ગમે એ સામેલ હોય। એટલે અમે કહીએ છીએ કે જો તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતના જે કામો થયા હોય એમાં દરેક કામોમાંથી ઓડિટ કરી અને ક્યાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તો આવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ ઉગ્ર અમે રજૂઆત કરી છે અને એની સામે પગલાં લેવા અમારી માંગણી છે। જો આજે સામાન્ય સભા એ માંડવી તાલુકાના ચૂંટાયેલા બધા તાલુકા પંચાયતના લોકોની સામાન્ય સભા હતી, પણ એમાં અમે જે પ્રશ્નનો જવાબ માંગ્યો તો પ્રમુખશ્રી કને એને પ્રમુખશ્રીની બદલે ઉપપ્રમુખશ્રી ખોટી રાજકીય આક્ષેપ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ કરવાની જે વાત કરી છે, આ કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની મિટિંગ છે, કોઈ રાજકીય પક્ષોની મિટિંગ નથી। એટલે આ મુદ્દો આખો ડાયવર્ટ કરવાની વાત છે અને જે કેનાલનો પ્રશ્ન છે એમાં મામલદારશ્રીમાં પણ કેસ ચાલ્યો છે અને એ મુદ્દો આખો કાઢી નાખવામાં આવ્યો છે, એના જજમેન્ટની નકલ જો જોઈતી હોય તો એ પણ અમે રજૂ કરવા તૈયાર છીએ। અને સિંચાઈ વિભાગ દ્વારા હું આ ભ્રષ્ટાચાર થયો છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો છે એ આપ પણ હું આ તપાસ કરશો સ્થળ ઉપર એટલે ખ્યાલ આવશે, જમીન પણ સંપાદિત કરવામાં નથી આવી અને ખોટી રીતે અહીંયા જે થયો છે એની સામે મામલદારશ્રીનો પણ હુકમ છે કે આ જમીન સંપાદિત નથી થઈ, એટલે એ જે માંગણીવાળા ખેડૂતો છે એનો મુદ્દો કાઢી નાખવામાં આવે। તો ખરેખર તો જે આ સત્તા હોય મહિલા અનામતની તો જે ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ હોય તો એમણે જ હાજરી આપવી જોઈએ, આપણે વચમાં જો આ દેશના પ્રધાનમંત્રી પણ કહેતા હોય તો એસપીની સીટ છે એ કાઢી નાખવી જોઈએ, જે સરપંચ પતિ છે તો તાલુકા પંચાયતમાં પણ એ વસ્તુ ખરેખર હોવી જોઈએ ને એની નોંધ પ્રમુખશ્રી અને સચિવશ્રીએ પણ લેવી જોઈએ, ખરેખર જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એણે જ આવીને હાજરી આપવી જોઈએ, એના સિવાયનો કોઈ પ્રતિનિધિ આવતો હોય તો એની સામે અમારો વાંધો છે। આજની એટલે સામાન્ય સભાનો ખાસ એટલે સમજી લો કે બજેટને બાલી આપવાનો, આપણે એટલે આજનો એટલે ટોટલ ફિગર સમજી લો કે આપણે એટલે સામાન્ય એટલે આખા વર્ષનો જે બજેટ હતો એને બાલી આપી, અને ખાસ આજે જે આપણે વાત કરી જે ભ્રષ્ટાચારની વિપક્ષી થાય તો ભ્રષ્ટાચારનો મુદ્દો શું હતો? અમારા ગ્રામ પંચાયતોના જે પણ સરપંચ છે એટલે બધા એટલે સરપંચો પોતાના હિસાબે સમજી લો કે બધા એટલે લોકકાર્ય ને જનકાર્યના કામ માટે એટલે બધા એટલે કામ એટલે કરે છે, અને એટલે વિપક્ષનો એક એટલે ગલત એટલે મુદ્દો હતો એટલે એના એટલે સામે એટલે સમજી લો અમારો એટલે થોડોક વિવાદ હતો। ગ્રામ પંચાયતોના એ કામ ગ્રામ તાલુકા પંચાયત કરે એનામાં એટલે સમજી લો બીજો કોઈ એટલે અમારો મુદ્દો જ નથી, એટલે અમે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત બંને એટલે સંયુક્ત થઈને લોકહિતને જનકાર્યના કામ વિકાસ કાર્યમાં સાથ આપે। હવે એના એટલે એનો એટલે જે પણ એટલે કામ એટલે થયો છે એ તો એટલે તમે એટલે રાજુભાઈશ્રીને પણ તમે એટલે પૂછી એટલે શકો છો, રાજેન્દ્રસિંહને, અને એટલે હું આને એટલે સમજી લો તમે એટલે પોતે પણ હું એટલે જઈ અને એટલે સ્થળ ઉપર મુલાકાત લઈ
અને એટલે તમે એટલે પોતે એટલે જનતાને કહો ને એ એટલે વધારે એટલે સારું થશે. ખાસ એક ચર્ચા એક મુદ્દો એ પણ ઉઠ્યો છે કે પ્રમુખ છે મૌન ધારણ કરી લે છે અને ઉપપ્રમુખ જવાબ પ્રમુખ જ આપે છે ને ક્યાં ઉપપ્રમુખ આપે છે એ તો એટલે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને એટલે સમજી લો કે મને કઈ કોઈ કોઈ એટલે વસ્તુમાં સમજી લો કે હોય તો એટલે સાત સરકાર આપે બીજું તો એટલે કઈ આનો એટલે મુદ્દો ન હોય. ના ના એટલે એવો એવો કોઈ જ પ્રશ્ન એટલે ના હતો એટલે હમણાં પહેલે હું જ એટલે ચર્ચા કરી અને ઉપર પહેલે મેં પોતે પહેલે ચર્ચા એટલે કરતો હતો પણ એટલે અમુક એટલે અમારે એટલે તાલુકાની અંદર અમે સત્તર સભ્ય છે હવે એટલે બીજાનો એટલે પ્રશ્ન હું તો ન ઉપાડું ને એ તો એટલે હું એટલે જે જેમનો પ્રશ્ન હોય એ પોતે ઉપાડે. એ તો એટલે અમે એટલે જે પણ એટલે સરકારી ગાઈડલાઈન મુજબ જે કોઈ પણ કામ એટલે થશે એ એટલે આપણે એટલે એવી જ રીતે એટલે કામ એટલે કરવાના છીએ અને એટલે અને એટલે હરેક એટલે મુદ્દો આપણે થયા પછી એટલે એનો એટલે રિઝલ્ટ આવે. અને વિપક્ષી નેતાનો એવો આક્ષેપ છે કે અમે ભ્રષ્ટાચાર કરતા નથી અમે આજે ગીતા ઉપર હાથ રાખીને કહીએ છીએ અને સત્તા પક્ષ વાળા કેમ હાથ નથી રાખતા ગીતા ઉપર એટલે બાર કોઈનો પણ એક પણ સમજી લો કે પૈસાનો ક્યાં પણ કોઈ પણ એટલે વિપક્ષને સમજી લો કે એટલે એનો એટલે આપવો જોઈએ અને એટલે અમારો. એકે કન્સલ્ટન્સી ઈમેલ એડ્રેસ kashyapmota@homeconsultancy@gmail.com. હોમ લોન, મોર્ગેજ લોન, પ્રોપર્ટી લોન, પ્રોજેક્ટ લોન, પર્સનલ લોન કરાવી આપવામાં આવશે તેમજ નવા તથા જૂના મકાનની લેવેચ માટે મળો. પહેલા માળે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ નીલકંઠનગર સામે ઓસિસ હોટેલની બાજુમાં ભુજ ઓક્ટ્રોય માંડવી કચ્છ 370465. કશ્યપ મોતા મોબાઈલ નંબર 9316575005. નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.